नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्यासंकुल गुंदरण तेमज श्री विवेकानंद विद्या मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 नी अंदर जे 8मा चैप्टर नी बात करता था गति, तो बीजा लेक्चर नी अंदर आपणे केटलीक व्याख्याओ छे एनी वात छे करी हती, तो एनी अंदर आपणे एक संदर्भ बिंदु छे એનો ઉલ્લેખ કર્યો હતો, ત્યાર પછી અંતર વિશે ભણ્યા હતા, એના સંજ્ઞા, એનો પ્રમાણભૂત એકમ, આ ઉપરાંત સ્થાનાંતર વિશે પણ વાત કરી હતી, એની સંજ્ઞા વિશે પણ જોયું હતું, એનો પ્રમાણભૂત એકમ છે એના વિશે પણ આપણે વાત છે કરી હતી। આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે જે અંતર અને સ્થાનાંતર છે એનો જે SI એકમ છે એ મીટર છે, પરંતુ વ્યવહારની અંદર ઘણા બધા નાના મોટા એકમો છે એનો ઉપયોગ છે કરવામાં આવે છે, જેવા કે મિલીમીટર હોય, સેન્ટીમીટર હોય, મીટર હોય, કિલોમીટર હોય, તો આ બધા એકમો છે એ વ્યવહારની અંદર વપરાય છે। પરંતુ આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ પહેલાં સ્થાનાંતર શોધવા માટેના સૂત્ર છે એના વિશે વાત છે કરવાના છીએ, તો સ્થાનાંતરનું મૂલ્ય અને એના સૂત્ર છે એના વિશે વાત છે કરશું। સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર બહુ સરળ છે, તો જો એને એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન છે કરશું। દાખલા તરીકે કોઈ એક ગતિમાન પદાર્થ છે એ કોઈ એક સંદર્ભ બિંદુ ઓથી, આ એક સંદર્ભ બિંદુ છે, કારણ કે આપણે સંદર્ભ બિંદુની વ્યાખ્યા છે એ જોઈ ગયા છે, બરાબર, તો સંદર્ભ બિંદુ ઓથી આ ગતિપથ છે, અહીંથી પદાર્થ છે એ ગતિ કરવાની શરૂઆત કરે છે અને પદાર્થથી સમય એટલે કે T1 જેટલા સમયે, કારણ કે આપણને ખબર છે કે પદાર્થ છે એ ગતિ કરશે તો એ સમય તો ચાલુ હશે ને, સમયની સાથે પદાર્થ છે એ ગતિ કરશે, T1 સમયે એ પદાર્થ છે એનું સ્થાન છે X1 અને એ પદાર્થ છે એ T2 સમયે એનું સ્થાન છે X2 છે, કારણ કે પદાર્થ છે એ સમયની સાથે પદાર્થ છે એ ગતિ કરતો હોય તો T1 જેટલા સમયે એનું સ્થાન છે એ ક્યાં છે, તો કે X1 છે, અને T2 જેટલા સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે, તો કે T2 છે। તો આપણને ખબર છે કે કેટલા સમયગાળાની અંદર પદાર્થ છે એણે આટલું અંતર કાપ્યું છે, તો આપણને ખબર છે કે T2 - T1 કરી નાખશું એટલે આપણને લાગેલો સમયગાળો છે એ મળી જશે। આ ઉપરાંત આપણે ખરેખર મેળવવાનું શું છે, તો કે સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે મેળવવાનું છે, તો ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે પદાર્થ છે એનું અંતિમ સ્થાન અને પદાર્થનું જે પ્રારંભિક સ્થાન છે એ બંને વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને આપણે સ્થાનાંતર કહેશું। બીજા લેક્ચરની અંદર આપણે એ વ્યાખ્યા છે ભણી ગયા, બરાબર, તો આપેલા સમયગાળાની અંદર કોઈ ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પણ શું કહેવામાં આવે, સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે। પહેલા પદાર્થ છે અહીંયા હતો, હવે અહીંયા છે, એનો મતલબ એવો થયો કે સમયની સાથે એણે પોતાના સ્થાનમાં શું કર્યું છે, તો કે ફેરફાર કર્યો છે, પોતાનું સ્થાન છે એ બદલ્યું છે, તો જ એને આપણે સ્થાનાંતર ગણશું। એ ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવી જાય તો એ પદાર્થ છે સ્થાનાંતર કરતો નથી, કારણ કે સમયની સાથે એ પદાર્થે પોતાના સ્થાનમાં ફેરફાર કર્યો નથી। પરંતુ અહીંયા કોઈ ગતિમાન પદાર્થ છે એનું પહેલું સ્થાન છે ચંદ્રબિંદુ OA છે અને હવે પછીનું છેલ્લું સ્થાન ક્યાં છે, તો કે X2 ઉપર છે, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે સમયની સાથે જો પદાર્થ છે એ કોઈ ચોક્કસ દિશામાં પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો એ પદાર્થ સ્થાનાંતર કર્યો એવું ગણી શકાય। તો સ્થાનાંતર મેળવવા માટેનું સરળતઃ સૂત્ર આપણે એ લખશું કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તમારે ખાલી અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન શું કરી નાખવાનું, બાદ છે કરી નાખવાનું,
બરાબર. તો એસ બરાબર સૂત્ર કયું થશે? તો કે એસ બરાબર એક્સ ટુ બરાબર, આનો અહીંથી શરૂઆત કરે છે ટી વન આવ્યા છે, આ બંને વચ્ચે સ્થાનાંતર તમારે મેળવવું હોય તો એક્સ ટુ માઇનસ શું કરવાનું? એક્સ વન. પરંતુ આ સૂત્રની જગ્યાએ ખાલી આપણે એટલું યાદ રાખશું કે કોઈ પણ પદાર્થનું તમારે સ્થાનાંતર મેળવવું હોય તો અંતિમ સ્થાનમાંથી કયું સ્થાન બાદ કરી નાખવાનું? તો કે પ્રારંભિક સ્થાનનું મૂલ્ય છે બાદ કરી નાખવાનું. તો આપણને આ શું મળી ગયું? તો કે સ્થાનાંતર માટેનું સૂત્ર છે મળી ગયું. બરાબર, કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે. હવે આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ છે એ જોવાનો છે. તો એના માટે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ એક ઉદાહરણ છે એ આપેલું છે, તે ઉદાહરણ દ્વારા આપણે અંતર અને સ્થાનાંતર છે એ બંને વચ્ચેનો ભેદ છે એ સમજવાનો પ્રયત્ન છે કરીએ. તો જો એક ગતિપથ છે એ આપેલો છે, એ ગતિપથની આપણે વાત કરીએ. આ સંદર્ભ બિંદુ જ ઓ છે, એટલે કે અહીંથી પદાર્થ છે એ ગતિ કરવાનું શરૂ કરે છે. આ એક ગતિપથ છે, બરાબર. આ સંદર્ભ બિંદુ ઓ, હવે અહીંથી સુધીનું અંતર છે 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર, 50 કિલોમીટર, 60 કિલોમીટર, 70, 80, 90 અને 100 બધા જ અંતર છે. અંતર કેમ આપેલું છે? કિલોમીટરની અંદર આપેલું છે. બરાબર, હવે કોઈ એક ગતિમાન કાર છે. હવે આ કાર છે એ ઉદ્ગમ બિંદુ ઓથી શરૂ કરે છે અને સૌ પ્રથમ પહેલાં એ બિંદુ આગળ જાય છે, એ એથી બી એ જાય છે અને બી થી સી એ જાય છે. ખાસ યાદ રાખજો, કોઈ ગતિમાન કાર છે પહેલાં ક્યાં બિંદુ આગળ જાય? એ બિંદુ આગળ જાય, એથી બી બિંદુ આગળ જાય અને ત્યાંથી પાછી સી બિંદુ આગળ પહોંચે છે. બરાબર, તો આવી રીતના થશે ને. અહીંથી કાર છે શરૂ થાય છે, અહીંથી પહેલાં ક્યાં જાય? એ બિંદુ આગળ જાય, અહીંયા જાય, અહીંથી ક્યાં જાય? અહીંયા જાય, ત્યાંથી ફરી પાછી અહીંયા આવે છે. બરાબર, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે ને આ સી બિંદુ છે. તો હવે આપણે એ જોવાનું છે કે કાર છે એણે કાપેલું કુલ અંતર છે મેળવવાનું છે અને કાર દ્વારા કરવામાં આવેલું સ્થાનાંતર છે મેળવવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે અંતરની વાત કરીએ તો કાપેલું અંતર કુલ અંતર બરાબર. તો સૌ પ્રથમ પહેલાં કાર ક્યાંથી ક્યાં ગઈ એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં કાર છે ઓથી ક્યાં ગઈ? એ ગઈ. એથી ક્યાં ગઈ? બી એ ગઈ. અને બી એથી ક્યાં ગઈ? સી એ ગઈ. તો એણે કાપેલા જે કુલ અંતરો છે એનું આપણે શું કરી નાખશું? સરવાળો કરી નાખશું. કેવી રીતના લખશું આપણે? તો ખાસ યાદ રાખશું આપણે કે કારે કાપેલું કુલ અંતર બરાબર શું થશે? તો કે ઓથી એ સુધીનું અંતર વત્તા પછી એથી ક્યાં ગઈ? બી બિંદુ ગઈ. તો એથી બી સુધીનું અંતર બી એથી ક્યાં ગઈ? તો કે સી એ. તો પ્લસ બી થી સી સુધીનું અંતર. બરાબર, તો જો પેલા ઓ થી એ ગઈ, એ થી બી એ ગઈ અને બી થી સી એ ગઈ. તો આપણે શું કરવાનું છે કે એ ઓ થી એ સુધીનું અંતર છે એને વત્તા એ થી બી સુધીનું અંતર છે એને વત્તા બી થી સી સુધીનું અંતર છે કરવાનું છે. તો ઓ થી એ સુધીનું અંતર એટલે શું થશે? તો કે ઓ એ વત્તા એ થી બી સુધી એટલે એ બી વત્તા બી થી સી સુધીનું અંતર એટલે બી સી.
હવે તો કે ઓ થી એ સુધીનું અંતર કેટલું છે? તો કે ખબર ન પડે તો એ આગળ જેટલું મૂલ્ય છે એને માઇનસ ઓ આગળનું મૂલ્ય બાદ કરી નાખશું, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી નાખવાનું. તો 40 માઇનસ અહીંયા ઝીરો છે, કારણ કે અહીંથી આ ઉદ્ગમ બિંદુ છે, અહીંથી કાર છે પોતાની ગતિની શરૂઆત કરે છે. તો લખશું આપણે કૌંસની અંદર 40 માઇનસ ઝીરો વત્તા એ થી બી સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર કીધું છે, તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશું, 80 માઇનસ 40 કરશું, પ્લસ બી થી સી સુધીનું અંતર, અહીં બી થી સી સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર, 80 માઇનસ 60 કરશું. તો એ કેટલો થશે? 40 વત્તા 80માંથી 40 બાદ કરો એટલે કેટલા આવશે? 40 વત્તા 80માંથી 60 બાદ કરો એટલે કેટલા આવશે? 20. બધાનો સરવાળો કરી નાખો, 40 એંસી, 80 પ્લસ 20 બરાબર 100. તો એ જે કાર છે એ કારે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કે ભાઈ 100 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. તો આપણે આમ સીધી ખબર પડી જાય કે અહીંથી ક્યાં ગઈ પહેલાં 80, એટલે એક તો 80 કિલોમીટર થયું, રિટર્ન પાછી 60 આવી ગઈ, એટલે આ બંને વચ્ચે કેટલું અંતર છે? તો કે 20 કિલોમીટરનું અંતર છે, એટલે 80 ને 20 કેટલા થશે? 100. પરંતુ ગણતરી આ મુજબ કરવી પડે, આપણને સીધી ખબર પડી જાય તો આપણે સીધો જવાબ શી લખી શકીએ નહીં, એના માટે આ ગણતરી છે એ કરવી આવશ્યક છે, તો જ એના પૂરા માર્ક્સ છે આપણને મળશે. બરાબર. તો આપણે અંતરની વાત કરી, હવે આપણે એ કાર દ્વારા કરેલું સ્થાનાંતર છે એની વાત કરીએ કે ભાઈ કારે પોતાના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો. તો આપણને ખબર છે કે શરૂઆતની અંદર એ કાર છે એ શરૂઆત ક્યાંથી કરી? તો કે સંદર્ભ બિંદુ ઓ થી. અને હવે એ ક્યાં છે? તો કે બિંદુ સી આગળ છે, આ કાર છે સ્ટોપ થઈ ગઈ છે. તો કારે સમયની સાથે પોતાના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો છે? તો એના પર આપણે સ્થાનાંતર માટેનું સૂત્ર છે લખીએ. તો સ્થાનાંતર બરાબર તો મેં હમણાં તમને કીધું હતું કે સ્થાનાંતર માટેનું સૂત્ર આપણે જોયું હતું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન છે એનું કયું છે? તો કે બિંદુ સી. માઇનસ પ્રારંભિક સ્થાન એનું કયું છે? તો કે ઓ. તો સી આગળ કેટલું મૂલ્ય છે? તો કે 60 કિલોમીટર. માઇનસ ઓ આગળ કેટલું મૂલ્ય છે? તો કે 0. તો 60 માઇનસ 0 બરાબર 60 કિલોમીટર. તો એ જે કાર છે એણે કુલ કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો કે 60 કિલોમીટર જેટલું શું કર્યું હશે? સ્થાનાંતર છે કર્યું હશે. તો જો આ કુલ, કારણ કે અંતર આપણને ખબર છે કે આપેલા સમયગાળાની અંદર ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય, પરંતુ સ્થાનાંતરની અંદર આપણને ખબર છે કે આપેલા સમયગાળાની અંદર કોઈ ચોક્કસ દિશામાં, જો અહીંયા દિશા દર્શાવવી આવશ્યક છે, કારણ કે એની ચર્ચા છે એ પણ આપણે આગલા લેક્ચરની અંદર કરી હતી. જો આપણે અંતરમાં કોઈ દિશા દર્શાવવાની આવશ્યકતા નથી, કારણ કે અંતર છે એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, કારણ કે આ બે પ્રકારની ભૌતિક રાશિઓ છે આવેલી છે, અદિશ અને સદિશ. અદિશ કોને કહેવાય? તો કે જે રાશિને વર્ણવવા કે દર્શાવવા માટે માત્ર મૂલ્યની આવશ્યકતા હોય તો એને અદિશ રાશિ કહેવાય, અને જે રાશિને વર્ણવવા કે દર્શાવવા માટે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર હોય તો એને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે. તો સદિશ મતલબ કે દિશા સાથે અને અદિશ મતલબ દિશા વગર. તો અંતર છે એ અદિશ, કારણ કે આપણને અંતર દર્શાવવા માટે કોઈ પણ દિશાની આવશ્યકતા નથી. આપણને ખબર છે કોઈ આપણા કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ અંતર પૂછે કે આપણે કોઈને અંતર પૂછીએ તો એ હંમેશા તમને પ્લસમાં જ કહે, તમને ક્યાંય માઇનસમાં અંતર કીધું છે કે ભાઈ અહીંથી અહીં સુધીનું અંતર? તો કે માઇનસ 10 કિલોમીટર.
કે માઇનસ 20 કિલોમીટર. અંતર હંમેશા ધન જ હોય, એટલે એનો કહેવાનો મતલબ મારો એવો છે કે અંતર છે એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર છે, કારણ કે સ્થાનાંતર છે, જો કે આગળના લેક્ચરની અંદર પણ આપણે અભ્યાસ કરવાનો છે, આના બીજા પણ કેટલાક ઉદાહરણો છે એના વિશે પણ આપણે વાત છે કરવાની છે, કારણ કે આ ઉદાહરણ છે પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર, તો હવે પછીના જે ઉદાહરણોનો આપણે અભ્યાસ કરશું તો એની અંદર આપણે જોશું કે સ્થાનાંતર છે એ તમને ધન પણ મળશે, સ્થાનાંતર છે એ તમને ઋણ પણ મળશે, અને સ્થાનાંતર છે તમને ઝીરો પણ મળશે, જ્યારે અંતર છે એ હંમેશા ધન જ હોય. અંતર તમને ક્યારેય ઋણ કે શૂન્ય છે, ઝીરો છે એ મળશે નહીં. તો અહીંયા તમને જે અંતર મળ્યું છે એ કેવું મળ્યું છે? ધન. હજુ આ કાર છે ને અહીંથી ગમે ત્યાં લઈ જાઓ તો એની અંદર એડ જ થશે, પ્લસ જ થશે, એટલે અંતર છે એ તમને હંમેશા કેવું મળશે? ધન જ મળવાનું છે. જ્યારે સ્થાનાંતર છે એ તમને ધન પણ મળી શકે, ઋણ પણ મળી શકે, અને શૂન્ય પણ મળી શકે. તો હવે પછીના જે લેક્ચરો છે એની અંદર આપણે જો અહીં તો આપણે સ્થાનાંતરની વાત કરી, આપણને અહીંયા સ્થાનાંતર કેવું મળ્યું છે? તો કે 60 કિલોમીટર. કેવું છે? ધન છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેવી રીતના ઋણ મળે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે, એનો પણ આપણે એક ઉદાહરણ છે એ જોવાનું છે. આ ઉપરાંત સ્થાનાંતરનું મૂલ્ય ઝીરો કેવી રીતના મળે એના વિશે પણ આપણે અભ્યાસ છે કરવાનો થશે. બરાબર, તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.